एलसी दोलन अथवा एने एलसी दोलन परिपथ पण कहेवाय एल इंडक्टन्स એટલે એક ઇન્ડક્ટર લઈશું સી કેપેસિટર કેપેસિટન્સ એટલે એક કેપેસિટર લઈશું અને આ બંનેનો આપણે શું બનાવીશું એક પરિપથ એને એલસી દોલક પરિપથ કહેવાય એલસી પરિપથ તો બરાબર છે પણ વચ્ચે આ શબ્દ કેમ આવ્યો દોલક તો વચ્ચે દોલક શબ્દ એટલા માટે મૂક્યો છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે ઊર્જા દોલિત થશે ઊર્જા ઇન્ડક્ટર ઉપરથી કેપેસિટર ઉપર કેપેસિટર ઉપરથી ઇન્ડક્ટર ઉપર ઇન્ડક્ટર ઉપરથી કેપેસિટર ઉપર એટલે ઊર્જા ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે દોલિત થવાની છે આમાં એટલા માટે એને કયો પરિપથ નામ આપ્યું દોલક પરિપથ અથવા એલસી દોલનો બરાબર તો એલ અને સી એટલે એક કેપેસિટર અને એક ઇન્ડક્ટર ને આપણે પરિપથમાં જોડી દઈએ તો જો આ એક કેપેસિટર મૂક્યું છે આ ઇન્ડક્ટર જોડ્યું છે કેપેસિટન્સ સી છે હવે વિચારો કે કેપેસિટર જો તમે ચાર્જ કર્યા વગર આમ મૂકો તો તો આ પરિપથનો કોઈ અર્થ જ નહીં અંદર કશું થવાનું નથી કોઈ પ્રવાહ નહીં વિદ્યુત ભાર નથી વિદ્યુત સ્થિતિમાન નથી તો કોઈ જ ફેર પડે તો એના માટે આપણે શું કરવું પડે કે કેપેસિટર ને ચાર્જ કરી પછી પરિપથમાં મૂકવું પડે બરાબર તો ધારો કે આપણે કેપેસિટર ને ચાર્જ કરીને પછી પરિપથમાં મૂકીએ છીએ એટલે કેપેસિટર ચાર્જ કરેલું છે ધારો કે આ રીતે ચાર્જ કરેલું છે બરાબર તો t બરાબર 0 સમયે કેપેસિટર ને આપણે ચાર્જ કરીને 0 સમયે મૂક્યું તો t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ q બરાબર qm હશે બરાબર મેક્સિમમ વિદ્યુતભાર બરાબર અને હજી t બરાબર 0 સમયે પ્રવાહ વહેવાનું ચાલુ થયું નથી તો પ્રવાહ કેટલો હોય પરિપથમાં i બરાબર 0 અને પછી આપણે ધારીશું કે ભાઈ t સમય હવે કેપેસિટર ને અંદર મૂકો એટલે કેપેસિટર માંથી પ્રવાહ વહેવાનું ચાલુ થાય પ્રવાહ વહેવાનું ચાલુ થાય એટલે વિદ્યુત ભાર કેપેસિટર નો ઓછો થાય અને પ્રવાહમાં વધારો થાય તો t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર q અને પરિપથમાં પ્રવાહ i છે આવો આપણે ધારી લીધું છે કે t સમયે કેપેસિટર ઉપર વિદ્યુતભાર ઘટે છે અને સામે પરિપથમાં પ્રવાહ વહેવાનું ચાલુ થાય છે બરાબર કેપેસિટર આપણે ચાર્જ કરીને અંદર મૂક્યું છે ચાર્જ કરીને અંદર મૂક્યું છે એટલે કેપેસિટર પાસે ઊર્જા હશે ચાર્જ કર્યું છે એટલે કેપેસિટર પાસે શું હશે ઊર્જા હશે કેપેસિટર નું પોતાનું વિદ્યુત સ્થિતિમાન હશે બરાબર કેપેસિટર ઉપર નું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો એ VC is equal to કેટલું હોય q by c બરાબર અને એ જ રીતે ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો એ માઇનસ l into di by dt બરાબર અને આ એક બંધ પરિપથ છે તો બંધ પરિપથ છે તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી શકાય
તો બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો તો q / c - l into di by dt बराबर 0 થાય કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો તો q / c - l into di by dt બરાબર 0 આમાં i એ પરિપથમાં જે વહેતો પ્રવાહ છે અને i બરાબર dq / dt બરાબર પણ અહીંયા પ્રવાહ અને વિદ્યુતભાર વિરુદ્ધમાં છે પ્રવાહ વધશે તો વિદ્યુતભાર ઘટશે વિદ્યુતભાર વધશે તો પ્રવાહ પરિપથમાં ઘટશે એટલે અહીંયા વિરુદ્ધ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવવા માટે કે બંનેમાં વધઘટ વિરુદ્ધમાં થવાની છે એટલે માઈનસ નિશાની મૂકી છે તો i બરાબર માઈનસ dq / dt તો પછી di / dt બરાબર તો માઈનસ d² q / dv² થશે આ કિંમતો આપણે આ સમીકરણમાં મૂકી દઈએ q by c minus l into di by dt ની કિંમત મૂકી દઈશું તો સમીકરણ હવે q by c minus minus plus l d square q upon dt square બરાબર 0 થાય બરાબર અને સમીકરણને બે બાજુ ઇન્ડક્ટન્સ l વડે ભાગી કાઢો તો અહીંયા l by l એટલે શું બાકી રહે d square q upon dt square પ્લસ અહીંયા શું થઈ જાય q by lc is equal to 0 q by lc omega 0 બરાબર 1 upon under root lc છે omega 0 મૂકો આના બદલે તો omega 0 નો સ્ક્વેર કર થઈ જાય તો d square q upon dt square plus omega 0 square q is equal to 0 તો આ LC પરિપથ માટેનું વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ કહેવાય શું કહેવાય એને LC દોલક પરિપથ માટેનું વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ વિકલન વાળું સમીકરણ એટલે શું કહેવાય વિકલ સમીકરણ પણ આ વિકલ સમીકરણે 11માં ધોરણમાં આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરના વિકલ સમીકરણ જેવું જ છે 11માં ધોરણમાં આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર y નું વિકલ સમીકરણ તો એ આવું જ હતું કયું d square y upon dt square plus omega 0 square y બરાબર 0 તો બરાબર છે q અને y એકબીજા સાથે સમતુલ્યતા ધરાવે છે એ આપણે આગળ સમજી ગયા છીએ એ જ રીતે આ પણ એકબીજા સાથે સમતુલ્યતા ધરાવે છે ઓમેગા 0 બરાબર કોણીય આવૃત્તિ કઈ મળતી હતી તો એ અંડર રૂટ k / m બરાબર જ્યાં k બળ અચળાંક બરાબર 1/c બરાબર તો એ બધી આપણે ચર્ચા કરી નાખી છે દળ ઇન્ડક્ટન્સ ને સમતુલ્ય છે જડત્વ ને ઇન્ડક્ટન્સ બરાબર તો અહીંયા થિયરીમાં છેલ્લે આ ચર્ચા આપી છે પાછી બધી બે સમીકરણોની સરખામણી કરી છે અને એમાં યાંત્રિક રાશિઓ અને એને સમતુલ્ય આ બાજુ વિદ્યુત રાશિ તો એની છેલ્લે સરખામણી આપી છે ફકરા બરાબર ચલો તો આપણે અહીંયાથી આગળ વધીએ એક થિયરી તમારી અહીંયા સુધીની આવે
કે ભાઈ એલસી દોલક પરિપથ માટે વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ મેળવો અને એનાથી આગળ પૂછે તો કે ભાઈ એની સરળ આવત ગતિના વિકલ સમીકરણ સાથે સરખામણી તો આપણો એક પ્રશ્ન આવો તૈયાર થાય કે જે અહીંયા સુધી આવે બરાબર એના પછી બીજો પ્રશ્ન આપણો શરૂ થાય બરાબર હવે આપણે અહીંયા ઊર્જા જે L અને C વચ્ચે કેવી રીતે દોલિત થશે એ હવે આપણે સમજવાનું છે બરાબર અહીંયા સુધી આપણે ખાલી આ વિકલ સમીકરણ મેળવ્યું બરાબર હવે આપણે એ સમજીએ કે ભઈ ઊર્જા બે વચ્ચે કેવી રીતે દોલિત થાય તો એના માટે પહેલા આપણને ખબર છે કે ભઈ કેપેસિટર ઉપર ઊર્જા કેટલી હોય તો એ q સ્ક્વેર બાય 2c જેટલી હોય આ સૂત્ર પ્રમાણે અને ઇન્ડક્ટર પાસે કેટલી ઊર્જા હશે તો એ 1/2 li સ્ક્વેર છે આ બે ઉપરની ઊર્જા બરાબર તો બે ઉપરની ઊર્જા સમજવા માટે તમારી પાસે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેટલો કેવી રીતે બદલાય છે એનું સૂત્ર હોવું જોઈએ અને સામે વિદ્યુતભારનું સૂત્ર મળી જાય એટલે પ્રવાહનું તો મળી જ જશે તો ઇન્ડક્ટરમાં પ્રવાહ કેવી રીતે બદલાય છે એ જો આપણને ખબર પડી જાય તો ઊર્જાઓની ખબર પડી જશે બરાબર તો એ માટે આનો ઉકેલ વિચારો આનો ઉકેલ કયો મળતો તો 11મા ધોરણમાં સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણના સ્થાનાંતરના y બરાબર a sin omega t plus phi અથવા y બરાબર a cos omega t plus phi પણ લઈ શકાય બરાબર તો એમાંથી આપણે એ જ પ્રમાણે આનો ઉકેલ લઈ લઈશું કેમ કે સમતુલ્યતા વાળી રાશિઓ જ છે તો આપણે આ વિકલ સમીકરણનો ઉકેલ લઈશું q બરાબર qm cos ओमेगा 0 टी प्लस आ अपना विकल समीकरण નો ઉકેલ છે ચેક કરવાનો નથી નહીતર ઉકેલ પાછો સમીકરણમાં મૂકીને શું કરવું પડે ચેક કરવું પડે કે સમીકરણ સંતોષાય છે કે નહીં આવું આપણે આગળ કર્યું છે પણ અહીંયા એવું ચેક કરવાનું છે આપણને ખબર છે કે આનો ઉકેલ છે તો ઉકેલમાં પહેલા t બરાબર 0 સમય વાળી પરિસ્થિતિ મૂકો કઈ પરિસ્થિતિ મૂકો t બરાબર 0 સમય શું થાય કોઈ પ્રોબ્લેમ છે ભાઈ t બરાબર 0 સમય q બરાબર qm છે t બરાબર 0 સમયે q બરાબર qm છે અને i બરાબર 0 છે તો t બરાબર 0 સમયે q ના બદલે qm મૂકીએ તો is equal to qm cos વિચારો ઓમેગા t બરાબર 0 થાય t બરાબર 0 સમયે એટલે શું થાય cos phi તો એના ઉપરથી આપણને મળશે cos phi is equal to 1 શું જવાબ આવે cos phi is equal to 1 તો કયા તફાવત મળી ગયો કેટલો હશે 0 કયા તફાવત 0 છે તો પછી સૂત્રમાં કયા તફાવત 0 થાય તો માટે q બરાબર આપણું સમીકરણ બને cos ઓમેગા 0 સમીકરણ દર્શાવે છે કે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સમય સાથે cos વિધેય પ્રમાણે બદલાય છે શું દર્શાવે છે આ સમીકરણ કે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર એ સમય સાથે cos વિધેય પ્રમાણે
બદલાશે તો પછી સામે ઇન્ડક્ટરમાં પ્રવાહ કેવી રીતે બદલાય એ જોવું પડશે તો પ્રવાહ I બરાબર -dq/dt છે તો એ લઈ લઈએ આપણે I બરાબર -dq/dt ચલો આનું વિકલન કરો તો પ્રવાહ મળી જાય માઇનસ qm એમ રહેશે ભાઈ તમારે કઈ પ્રોબ્લેમ છે પાછળ શું છે qm cos ઓમેગા 0 t નું વિકલન માઇનસ ઓમેગા 0 sin ઓમેગા 0 t થાય બરાબર તો આના ઉપરથી પ્રવાહ I બરાબર qm ઓમેગા 0 sin ઓમેગા 0 t અને આ સમીકરણ I બરાબર કયું છે im sin ઓમેગા 0 t થાય જ્યાં im ની કિંમત કઈ છે અત્યારે qm ઓમેગા તો આ ઇન્ડક્ટર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઇન્ડક્ટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમય સાથે sin વિધેય પ્રમાણે બદલાય છે વિદ્યુત ભાગ cos વિધેય પ્રમાણે અને વિદ્યુત પ્રવાહ sin વિધેય પ્રમાણે બદલાશે બરાબર અને બંને વચ્ચે કળા તફાવત કેટલો હોય sin અને cos વચ્ચે π/2 નો કેટલો કળા તફાવત થાય π/2 એટલે એક મહત્તમ હશે બીજું 0 હોય એક મહત્તમ બીજું 0 વિદ્યુત ભાર મહત્તમ હોય તો પ્રવાહ 0 હશે પ્રવાહ મહત્તમ હશે ત્યારે વિદ્યુત ભાર 0 હશે તો આનો અર્થ એ થાય કે કેપેસિટરની ઊર્જા મહત્તમ હશે ત્યારે ઇન્ડક્ટર પરની ઊર્જા 0 હશે ઇન્ડક્ટર ઉપરની ઊર્જા મહત્તમ હશે ત્યારે કેપેસિટર ઉપરની ઊર્જા 0 હશે બરાબર તો આ રીતે પાઈ બાય ચલો ત્યાર પછી જો હવે સમય સાથે કેપેસિટર ઉપર ઊર્જા અને સમય સાથે ઇન્ડક્ટર પરની ઊર્જા કેવી રીતે બદલાય છે એ આપણે જુદી જુદી આકૃતિઓ માટે જુદા જુદા સમયગાળા માટે આપ્યું છે અને એની સાથે સાથે નીચે સરળ આવર્ત ગતિ માટે પણ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાઓ એ જ પદમાં આપી છે બરાબર કારણ કે અહીંયા કેપેસિટર ઉપરની જે ઊર્જા છે એ કોને સંતુલ્ય ગણાય આપણે યાંત્રિક રાશિઓમાં સ્થિતિ ઊર્જા જેટલી આવશે એનું મૂલ્ય અને ગતિ ઊર્જા 1/mv² એની સરખામણી આપણે ઇન્ડક્ટર પરની ઊર્જા 1/li² સાથે કરેલી છે આગળ તો એ સંતુલ્ય જ છે એટલા માટે બંને આકૃતિઓ 5 વખત જુદા જુદા 5 સમય માટે જોડે જ આપી છે ચલો t = 0 વાળો સમય કે જ્યારે આપણે કેપેસિટરને પ્રારંભમાં ચાર્જ કરીને મૂક્યું તો કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર મેક્સિમમ હતો માટે કેપેસિટર ઉપરની ઊર્જા મહત્તમ હજી પ્રવાહ વહેતો નથી પરિપથમાં માટે ઇન્ડક્ટર પાસેની ઊર્જા 0 થાય કેમ કે I = 0 છે હવે એ પરિસ્થિતિ અહીંયા સરળ આવર્ત ગતિ માટે ધારો કે સ્પ્રિંગ છે સ્પ્રિંગની સાથે આ બ્લોક છે બ્લોકને મેક્સિમમ ખેંચી રાખ્યો છે xm જેટલું મેક્સિમમ સ્થાનાંતર એકમ વિસ્તાર કહેવાય તો ત્યારે એની પાસે સ્થિતિ ઊર્જા કેટલી હશે 1/2 k² જેટલી અને હજી ખેંચીને રાખ્યો છે છોડ્યો નથી એટલે ગતિ ઊર્જા 0 બરાબર ચલો એના પછીનો t/1 વાળો સમયગાળો t/1 વાળો સમયગાળો તો t/1 વાળા સમયગાળામાં હવે પ્રવાહ પરિપથમાંથી I જેટલો પસાર થશે એટલે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર ધારો કે ઘટ્યો q જેટલો થયો પરિપથમાં આઈ પ્રવાહ પસાર થયો એટલે હવે ઇન્ડક્ટરની આજુબાજુ બે ચુંબકીય ક્ષેત્ર એમાં પોતાની ઊર્જાનો સંગ્રહ કરે ઇન્ડક્ટર તો એ થાય 1/li² જેટલી એટલે હવે બંને ઊર્જાઓ હશે બેમાંથી કોઈ 0 નથી એવી જ પરિસ્થિતિ અહીંયા
ધારો કે તમે અહીંયા સ્પ્રિંગ વાળા બ્લોક ને હવે છોડી દીધો છે તો એ t / 1 સમયે ધારો કે x જેટલો આ બાજુ ખસ્યો સ્થાનાંતર x0 થી x છે તો સ્થિતિ ઊર્જા આવે કેટલી હશે 1/2 kx² જેટલી અને ગતિ ઊર્જા ધારો કે ઝડપ v હોય તો ગતિ ઊર્જા 1/2 mv² છે એટલે u not equal to 0 k not equal to ચલો પછીનો t / 1 જેટલો સમય ગાળો પાછો ઉમેરીએ એટલે સમય હવે થાય t બરાબર t / 4 એટલે ચોથું 1/4 ચક્ર શું થયો 1/4 ચક્ર થયો તો ત્યારે શું થશે ધારો કે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર હવે 0 થઈ જાય એ આ સૂત્ર ઉપરથી ખબર પડે π/2 થઈ ગયું ओमेगा 0 डी पाई बाय 2 तो कैपेसिटर ऊपर नो विद्युत भार 0 અહીંયા पाई बाय 2 મૂકો તો ઇન્ડક્ટર પ્રવાહ મહત્તમ im તો પછી ઇન્ડક્ટર ઉપરની ઊર્જા મેક્સિમમ 1/li m² અને કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર 0 એટલે ઊર્જા પણ 0 થશે તો જો ઇન્ડક્ટરનું ચુંબકીય ક્ષેત્ર આના કરતા વધારે બતાવવાનું આકૃતિમાં બરાબર चलो पाछो t by 1 जितनो समय उमेरो 3t by 1 तो हवे प्रवाह पाछो इंडक्टर माथी पाछो व्यवहारो चालू થશે એટલે હવે પોલારિટી ઉલટાઈ જાય પ્લેટોની જો નીચેની પ્લેટો ધન થઈ જશે ઉપરની પ્લેટો ઋણ થઈ જશે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ ફરી પાછો q વિદ્યુતભાર ને i પ્રવાહ હોય તો ફરી પાછી ઊર્જાઓ બંને પાસે આવી જશે અને એવું જ અહીંયા થશે બરાબર અહીંયા x 0 પાસે પહોંચ્યો તો ત્યારે સ્થિતિ ઊર્જા 0 હતી ગતિ ઊર્જા મેક્સિમમ તો અહીંયા પાછી સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા આવી જાય ફરી પાછો t / 1 જેટલો સમયગાળો ઉમેરો આમાં t / 1 જેટલો સમયગાળો ઉમેરો એટલે પાછી કળા 0 તો sin 0 બરાબર 0 cos 0 बराबर 1 એટલે પાછો વિદ્યુતભાર મેક્સિમમ ઊર્જા મેક્સિમમ પ્રવાહ 0 ઇન્ડક્ટરની ઊર્જા 0 અને ત્યારે આ પાછું મેક્સિમમ સંકોચાઈ ગઈ સ્પ્રિંગ એટલે કંપ વિસ્તાર જેટલું પાછું સ્થાનાંતર મળી ગયું સ્થિતિ ઊર્જા મેક્સિમમ ગતિ ઊર્જા 0 બરાબર તો આ રીતે તમે જુઓ કે ઊર્જા આમથી આમ દોલન કરે છે કેપેસિટર પાસેથી ઇન્ડક્ટર પાસે ઇન્ડક્ટર પાસેથી કેપેસિટર પાસે તો એટલા માટે આને શું નામ આપ્યું છે એલસી દોલક પરિપથ શું નામ આપ્યું છે એલસી દોલક બરાબર અહીંયા આપણે તમે જો બે ઉપરની ઊર્જાનો સરવાળો અચળ રાખ્યો છે જોયો તમે ગમે ત્યારે જો બંને ઉપરની કુલ ઊર્જા સરખી જ હોય આની પાસે હોય અર્ધી તો અર્ધી આની પાસે હશે બધી આની પાસે હોય ઇન્ડક્ટર પાસે તો કેપેસિટર પાસે 0 બધી કેપેસિટર પાસે હોય તો ઇન્ડક્ટર પાસે 0 પણ વાસ્તવમાં આવું થતું નથી કેમ કે વાસ્તવમાં તમે ઇન્ડક્ટર ગમે તે લેવા જાઓ એનો થોડો ઘણો અવરોધ આવે શુદ્ધ ઇન્ડક્ટર મળે થોડા ઘણા અવરોધ વાળો ઇન્ડક્ટર મળે એટલે શું થાય प्रवाह है એટલે i स्क्वायर r पावर નો વ્યય થાય તો પરિણામે આ ઊર્જા ઘટતી જાય સમય સાથે ઊર્જા એ ઘટતી જાય દોલનો પણ ઘટતા જાય એટલે અમંદિત દોલનો કરે વાસ્તવમાં એલસી પરિપથમાં દોલનો કેવા મળે અમંદિત દોલનો મળે આ રીતે સમય સાથે અચળ દોલનો મળે તો એક કારણ આ છે કે ભાઈ એલસી પરિપથ આ વાસ્તવિક નથી એનું એક કારણ આ છે બીજું કારણ આપણે આના પછીના ચેપ્ટરમાં ભણીશું કે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું ચુંબકીય ક્ષેત્ર વધ્યું ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર અને સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે શું કરે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે અને વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જા ધરાવે
તો હવે એ પાછું આ નવું આવ્યું કે આમાંથી વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ ઉત્સર્જાય અને એ પાછા ઊર્જા લઈને તો એ ઊર્જા કોને લઈ જાય કેપેસિટર પાસે જે ઇન્ડક્ટર પાસે જે હોય એમાંથી લઈ જાય અને તો ઉત્સર્જન ચાલુ જ રહે એટલે ધીમે ધીમે પરિપથની ઊર્જા ઘટતી જાય તો જો તમારે અચળ દોલનો ચાલુ રાખવા હોય તો આ પરિપથને બહારથી ઊર્જા આપે રાખવી પડે અને સતત સતત બહારથી ઊર્જા આપે રાખો તો જ આ પરિપથ કાર્ય કરવાનું ચાલુ રાખે બરાબર તો જેમાંથી તમને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન મળે રાખે ઊર્જાના દોલનો મળે રાખે સમજાય બરાબર